Hello friends, welcome to Purvanil Education. Welcome to the 15th chapter of Black Buck Supplementary Reader. Yes friend, the name of the chapter is Life in the Chair, એટલે કે ખુરશીમાં જીવન. ખુરશીમાંથી તો આપણે ઘણી લડાઈઓ જોઈ છે દોસ્તો, પરંતુ આ લડાઈ અથવા તો આ પાઠમાં જે જીવન ખુરશી સાથે સંકળાયેલું છે એક એક અલગ છે. યસ, ધ ગોલ્ડન મેમરીઝ વિચ આર અટેચ્ડ વિથ ધ ચેર. સો યુ કેન સી ઓન યોર સ્ક્રીન, તમને દેખાય છે તમારા સ્ક્રીન પર કે એક વૃદ્ધ માણસ ખુરશીમાં બેઠા છે અને એક નાનો બાળક એની બાજુમાં કંઈક વાત કરી રહ્યો છે. જોઈએ કે આ પાઠમાં એવું તો શું છે કે જેમાં ખુરશીની સાથે જીવન સંકળાયેલું છે. લેટ્સ બિગિન વિથ ધ વેરી ફર્સ્ટ સ્લાઇડ. ફ્રેન્ડ્સ, આઈ વિલ રીડ આઉટ ફર્સ્ટ ધી એન્ટાયર સ્લાઇડ. આખી જે સ્લાઇડ છે એ પહેલાં વાંચીને પછી તમને એનું ભાષાંતર કરીને સમજાવીશ. સો લેટ્સ બિગિન વિથ ધ ફર્સ્ટ સ્લાઇડ. મોમ, આઈ એમ હોમ. જોન સ્લેમ્ડ, દેટ મીન્સ ક્લોઝડ વિથ ફોર્સ ધ ડોર એન્ડ ડ્રોપ્ડ હિઝ બુક્સ ઓન અ નિયર બાય ચેર. Hi John, home already? His mom welcomed him. She had just placed a plate of fresh baked cookies, that is sweet biscuits, on the counter near the open window. John took a cookie and looked outside. Pop-pop, John's grandpa came through the door. Spring is here, Pop-pop said. And you know what it means? Sure, John agreed. Our annual fishing trip is coming up. I was thinking of our annual cleaning, John's mom suggested. Tomorrow, John, you have no school and I can expect, that means hope of, some help, okay? Okay, John agreed. The next day, John and his mom cleaned the house. They cleaned upstairs, downstairs, inside, outside, until everything was spotless, without any dirt. Pointing to Pop-Pop's chair, John's mom exclaimed, "Oh my, that old chair has got to go. We'll buy Pop-Pop a new one." માં હું ઘેર આવી ગયો. જોને જોરથી દરવાજો બંધ કર્યો અને પાસેની ખુરશી પર પોતાના પુસ્તકો મૂક્યા. અરે જોન, ઘરે આવી ગયો? તેની માએ તેને આવકાર્યો. તેની માએ તાજી બનાવેલી કૂકીની પ્લેટ ખુલ્લી બારી પાસેના ટેબલ પર હમણાં જ મૂકી હતી. જોને કૂકી લીધી અને બહાર જોયું. જોનના દાદાજીનું નામ પોપ-પોપ એ અંદર આવ્યા. વસંત ઋતુ આવી ગઈ, પોપ-પોપે કહ્યું. એટલે અને એટલે શું એ તું જાણે છે? ચોક્કસ, જોન સંમત થયો. આપણે માછલી પકડવાની વાર્ષિક સહેલ આવી પહોંચી. હું વાર્ષિક સાફ સૂફીનો વિચાર કરી રહી છું, એની મમ્મી કહે છે. જોનની મમ્મી, જોન તારે કાલે સ્કૂલમાં રજા છે અને હું થોડી મદદની અપેક્ષા રાખી શકું? ઓકે, સારું, જોન સંમત થયો. બીજા દિવસે જોન અને તેની મમ્મીએ ઘર સાફ કર્યું. તેમણે ઉપર નીચે અંદર બહાર બધું જ ઘસીને ચોખ્ખું ચટ કર્યું. પોપ-પોપની ખુરશી દેખાડીને જોનની મમ્મીએ આશ્ચર્યથી કહ્યું, અરે પેલી જૂની ખુરશી કાઢી નાખવી જોઈએ, પોપ-પોપ માટે આપણે નવી ખુરશી લઈ આવીશું. લેટ્સ સી ધ નેક્સ્ટ સ્લાઇડ. ડુ યુ થિંક થ્રોઈંગ અવે ધીસ ઓલ્ડ ચેર ઇઝ ગુડ આઈડિયા? વાય? મતલબ કે જૂની ખુરશી કાઢી નાખવાનો વિચાર સારો છે? આ શા માટે તમે શું વિચારો છો? તમારો જે મંતવ્ય છે એ શું કહે છે? લેટ્સ સી વોટ ઇટ સેઝ. ઇટ વોઝ ટ્રુ, જોન હેડ had to agree. The chair was faded and worn and in some places even torn. વાત સાચી હતી, જોને સંમત થવું પડ્યું. ખુરશીનો રંગ ઉડી ગયો હતો, તે ખવાઈ ગઈ હતી અને કેટલીક જગ્યાએથી ફાટી ગઈ હતી. જોન, કમ એન્ડ હેલ્પ મી, વિલ ટેક ધ ચેર ટુ ધ ફૂટપાથ. ટુમોરો ધ ગાર્બેજ ટ્રક ઇઝ ગોઈંગ ટુ કમ. જોન, આવ અને મદદ કર, આપણે આ ખુરશીને ફૂટપાથ પર મૂકી દઈએ. આવતીકાલે કચરો લઈ જવાવાળી ગાડી આવશે. એઝ આઈ મીન ટુ સે, જ્યારે જોનને આવી રીતે વાત કરવામાં આવી કે જે ગાડી છે આવવાની છે, એઝ ધે અટેમ્પ ટુ મૂવ ધ ચેર, પોપ-પોપ કેમ થ્રુ ધ ડોર. ઓ નો, હી ઓબ્જેક્ટેડ, ઓપોઝડ ઓર ડિસઅગ્રી, યુ કાન્ટ ટેક માય ચેર. જેવો તેમણે ખુરશી ખસેડવાનો પ્રયત્ન કર્યો, તે જ વખતે પોપ-પોપ અંદર આવ્યા. અરે ના, તેમણે વિરોધ કર્યો, તમે ખુરશી અથવા તો મારી ખુરશી નહીં લઈ જઈ શકો. પણ બટ પોપ-પોપ વિલ બાય યુ અ ન્યૂ વન, જોન્સ મોમ સેડ. આઈ ડોન્ટ વોન્ટ અ ન્યૂ વન, પોપ-પોપ. Why do you want to keep such a dirty chair? John asked when his mother left the room. It's so old. પણ પોપ-પોપ, તમને નવી ખુરશી લાવી આપીશું, જોનની મમ્મીએ કહ્યું. મારે નવી ખુરશી નથી જોઈતી. પોપ-પોપ, તમારે આવી ગંદી ખુરશી શા માટે રાખવી છે? જોનની માં બહાર ગઈ. પછી જોને પૂછ્યું, કેટલી જૂની છે? પોપ-પોપ ને કહે છે કે તમે જૂની ખુરશી શા માટે રાખો છો? યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ જોન. પોપ-પોપ શોક હિઝ હેડ from side to side and after a long pause he said,
I sat in this chair when I proposed your grandma to marry me. It was so long ago, but when I sit in this chair and close my eyes, I feel she is near. The old man passed his hand gently along the arm of chair. John, तू ए नहीं समझे. पोपोपे माथू बनने बाजू धुणावी ना कही અને પછી ઘણી વારે કહ્યું, તારી દાદી પાસે મેં લગ્નનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે હું આ ખુરશીમાં બેઠો હતો. અને ઘણી જૂની વાત છે, પણ હવે જ્યારે હું આ ખુરશીમાં બેસીને આંખો બંધ કરું છું ત્યારે મને લાગે છે કે તે એટલે કે તારી દાદી મારી પાસે જ છે. ડોસાએ ખુરશીના હાથ પર ધીમેથી હાથ ફેરવ્યો અને પછી એવું કહે છે કે આમાં મને એવું ફીલ થાય છે કે તારી દાદી મારી બાજુમાં જ છે. એન્ડ ધ નાઇટ યોર ફાધર વોઝ બોર્ન આઈ સેટ ઇન ધીસ ચેર. આઈ વોઝ નર્વસ, આઈ વોઝ સ્કેર્ડ when they placed the tiny baby into my arms. Yet, I was very happy. I think I am beginning to understand, John said thoughtfully. અને જે રાતે તારા પિતાનો જન્મ થયો ત્યારે હું આ ખુરશીમાં બેઠો હતો. હું ગભરાયેલો હતો. તેઓએ જ્યારે નાજુક બાળકને મારા હાથમાં લાવી મૂક્યો ત્યારે હું ડરી ગયો, તો પણ હું ખુશ હતો. મને લાગે છે કે હું તમારી વાત સમજી રહ્યો છું, જોને વિચારપૂર્વક કહ્યું. What John or what has John begun to understand? જોન શું સમજી રહ્યો હશે? તમને શું લાગે છે કે જોનને આ બધી વાત કરી ત્યારે એવું કહે છે કે હવે હું સમજી રહ્યો છું, તો એને શું ખબર પડી હશે જોનને? લેટ સી. મેની યર્સ લેટર પોપ પોપ્સ વોઇસ બ્રોક એન્ડ હી પોઝ્ડ, દેટ મીન્સ સ્ટોપ્ડ ફોર અ વાઇલ ફોર અ મુમેન્ટ એન્ડ સેડ, આઈ સેટ ઇન ધીસ ચેર વેન ધ ડોક્ટર કોલ્ડ એન્ડ ટોલ્ડ મી દેટ યોર ગ્રાન્ડમા વોઝ ડેડ. આઈ વોઝ લોસ્ટ વિદાઉટ હર, બટ ધ ચેર ગેવ મી કમ્ફર્ટ એન્ડ વાર્મથ. ઘણા વર્ષો પછી પોપોપનો અવાજ તરડાઈ ગયો અને થોડી વારે અટકીને કહ્યું, જ્યારે ડૉક્ટરને બોલાવ્યા અને તારી દાદીનું મૃત્યુ થઈ ગયું હતું એમ મને કહ્યું ત્યારે હું આ ખુરશીમાં બેઠો હતો. તેના વિના હું નોંધારો થઈ ગયો, પણ મને આ ખુરશીએ આશ્વાસન અને હુફ આપેલા. આઈ એમ સોરી પોપોપ, જોન લુકડ એટ ધીસ હિઝ ગ્રાન્ડફાધર એન્ડ સેઈડ, આઈ અન્ડરસ્ટેન્ડ નાઉ ધીસ ઇઝ નોટ જસ્ટ એની ઓલ્ડ ચેર, ધીસ ચેર ઇઝ મોર લાઇક યોર ફ્રેન્ડ. Yes, we have lived a lot together, Pop-Up said. Pop-Up, હું દિલગીર છું, જોને તેના દાદા સામે જોઈને કહ્યું. હવે મને સમજાય છે આ કોઈ માત્ર જૂની ખુરશી નથી, આ ખુરશી તમારા મિત્ર કરતાં પણ વિશેષ છે. હા, અમે ઘણું સાથે રહ્યા છીએ, પોપોપે કહ્યું. અને જોઈએ નેક્સ્ટ સ્લાઇડ. દેટ નાઇટ, યુ કેન સી હિયર, દેટ નાઇટ વેન જોન એન્ડ પોપોપ વર અસ્લીપ, જોન્સ મોમ એન્ડ ડેડ કેરીડ ધ ચેર આઉટ ટુ ધ ફૂટપાથ. એ રાત્રે જોન અને પોપોપ સૂતા હતા ત્યારે જોનની મા અને તેના પિતા ખુરશીને ઉચકીને બહાર ફૂટપાથ પર મૂકી આવ્યા. વોટ વુડ યુ હેવ ડન ઇફ યુ વર પોપોપ, જો તમે પોપોપ હો તો તમે શું કર્યું હોત જ્યારે આ ખુરશીને બહાર લઈ જવામાં આવી હતી ત્યારે? ધ નેક્સ્ટ મોર્નિંગ વેન જોન કેમ ડાઉન સ્ટેર, પોપોપ સ્ટૂડ બાય ધ વિન્ડો એન્ડ લુકડ આઉટસાઇડ. અ ટીયર રોલ ડાઉન હિઝ હોલો ચીક. જોન સો ધ સ્નો કવર્ડ ચેર at the footpath out on the street. The sound of the garbage truck was coming closer. He ran outside. Wait, don't take the chair, he shouted. Then he ran back inside and faced his mom. Look at Pop-Pop, mom, you can't throw out this chair. This is not just a chair. This chair has been with Pop-Pop for a very long time. This chair is like his friend. બીજા દિવસે સવારે જોન નીચે આવ્યો ત્યારે પપ્પો બારી પાસે ઊભા રહી બહાર જોતા હતા. તેમના બેસી ગયેલા ગાલ પર એક આંસુ સરી આવ્યું. જોને બહાર રસ્તાના ફૂટપાથ પર બરફથી ઢંકાયેલી ખુરશી જોઈ. કચરાની ગાડીનો અવાજ પાસેને પાસે આવી રહ્યો હતો. તે બહાર દોડ્યો. ઊભા રહો, ખુરશી લેશો નહીં, તેણે બૂમ પાડી. પછી તે દોડીને અંદર ગયો અને એની મમ્મી પાસે સામે જોઈને ઊભો રહ્યો. માં, પપ્પો સામે જો, તું તેમની ખુરશી ફેંકીને નહીં દઈ શકે. આ કંઈ ફક્ત ખુરશી નથી, કેટલાય સમય અથવા તો કેટલાય લાંબા સમયથી ખુરશી પોપોપ સાથે છે. આ ખુરશી તેમના મિત્ર જેવી છે. જોન્સ મોમ ટર્ન એન્ડ લુકડ એટ ધ ઓલ્ડ મેન. સ્લોલી શી વોક ટુવર્ડ્સ હિમ વિથ હર રિંગ ફિંગર. શી વિપ્ડ અવે અ ટીયર એન્ડ દેન સેઇડ, આઈ એમ સોરી પોપોપ, આઈ જસ્ટ ડિડન્ટ રિયલાઇઝ હાઉ મચ ધ ચેર મીન ટુ યુ. જોન એન્ડ આઈ વિલ બ્રિંગ યોર ચેર બેક ઇનસાઇડ. દે બ્રશ્ડ ઓફ ધી સ્નો વિથ ધીયર હેન્ડ્સ એન્ડ પુશ્ડ the chair back inside the house. John and Pop-Pop wholeheartedly, fully, that means agreed, that the living room looked dull without this old chair. Johnny mae farine vrudh same najar najar thi atho najar karine joyu. Dheemethi te temni paase gayi
તેણે તેની અનામિકા એટલે કે ત્રીજી જે આંગળી છે એ તેનાથી આંસુ લૂછે. પછી કહ્યું, પોપોપ હું દિલગીર છું, આ ખુરશી તમારે મન આટલું મહત્વ છે હું સમજી નહીં. જોન અને હું ખુરશી પાછી ઘરમાં લઈ આવીશું. તેમણે ખુરશી પર જામેલો બરફ હાથથી ખંખેરી નાખ્યો અને ખુરશીને ઘરમાં પાછી લાવ્યા. જોન અને પોપોપ બંને સમજી ગયા કે ખુરશી વિનાનો દિવાનખંડ સાવ નિસ્તેજ દેખાતો હતો. મિત્રો, સ્મૃતિ એ વધારાનું જીવન છે. યસ ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ. દિસ વોઝ ધ લવલી ચેપ્ટર અબાઉટ ચેર. તમે જોઈ શકો છો ખુરશી સાથે ઘણા અલગ અલગ પ્રકારના પ્રસંગો જોડાયેલા હોય છે. આવું જ કંઈક જીવનમાં હોય છે. ઘરડા લોકો પાસે ઘણી એવી જૂની યાદો હોય છે જે કોઈક વસ્તુ સાથે સંકળાયેલી હોય છે. તો કોઈ પણ વસ્તુને દિવાળીમાં સફાઈ કરતા પહેલાં બે વાર વિચારીને પછી જ કચરામાં ફેંકવી. થેન્ક યુ સો મચ ફોર બિંગ વિથ અસ ઇન પૂર્વાનિલ એજ્યુકેશન. સ્ટે ટ્યુન એન્ડ ગોડ બ્લેસ યુ ઓલ.